ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. સમગ્ર પ્રચારના સમયગાળામાં અને મતદાનના દિવસે ગુજરાત પોલીસની અલગ અલગ એકમોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જે ફોકસ્ડ કામગીરી કરવામાં આવી અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના જે માર્ગદર્શન હતા, જે આદેશો હતા, એ ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ તરફથી જે કામગીરી કરવામાં આવી એ કામગીરીથી મને ગુજરાત પોલીસના વડા તરીકે ખૂબ સંતોષ છે, ખૂબ પ્રસન્નતા છે અને ખૂબ ગર્વ પણ છે. આપણે જાણીએ છીએ કે ચૂંટણી દરમિયાન અલગ અલગ પ્રકારની ચુનૌતીઓ હોય છે અને એ ચુનૌતીઓનો સામના કરવા માટે અને એ ચુનૌતીના કારણે કોઈ જગ્યા કોઈ અનિચ્છનીય બનાવ ન બની જાય એ પોલીસની એક ખાસ એના પર ધ્યાન કેન્દ્રિત કરવાની હોય છે. અને આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં ઇન્સિડન્ટ ફ્રી લોકસભા ચૂંટણીનું આયોજન થયું છે. ગુજરાત પોલીસની જે કામગીરી હતી એ અલગ અલગ પ્રકારની હતી. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી રાજ્ય પોલીસની કામગીરી બાબતમાં અમુક અપેક્ષાઓ હોય છે અને એના માટે એ લોકો તરફથી માર્ગદર્શન આપવામાં આવે છે, સૂચનાઓ આપવામાં આવે છે, આદેશો આપવામાં આવે છે. આજે વડોદરા શહેર તેમજ વડોદરા રેન્જના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે મારી મીટિંગ થઈ અને એ મીટિંગમાં તેમના તરફથી લોકસભા ચૂંટણીના અનુસંધાને જે સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી અને જેના કારણે ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ તે બદલ વડોદરા શહેર પોલીસ અને વડોદરા રેન્જના તમામ અધિકારીઓને મેં અભિનંદન આપી છે અને આભાર પણ વ્યક્ત કરી છે. સાથે સાથે પ્રચારના દિવસોમાં અને મતદાનના દિવસે તેમના જે અનુભવો છે એ અનુભવનું, એ એક્સપિરિયન્સનું એક ફીડબેક પણ લેવામાં આવ્યું અને એક્સપિરિયન્સ શેરિંગ સેશન પણ રાખવામાં આવ્યું જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચાઓ પણ થઈ. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન અને પ્રચારની પ્રક્રિયા પૂર્ણ થઈ તે બદલ ગુજરાત પોલીસ વતી હું દરેક રાજકીય પક્ષના આગેવાનો અને નેતાઓને પણ આભાર વ્યક્ત કરું છું અને મતદારોને પણ આભાર વ્યક્ત કરું છું. મતદાનના દિવસે ગુજરાત પોલીસને મતદારો તરફથી જે સાથ અને સહયોગ અને મદદની અપેક્ષાઓ હોય છે એ અપેક્ષા મુજબ મતદારો તરફથી જે આપણને સાથ સહકાર મળ્યું છે તે બદલ ગુજરાત રાજ્યના તમામ મતદારોને ગુજરાત પોલીસ વતી આભાર વ્યક્ત કરું છું અને શાંતિપૂર્ણ માહોલમાં આ સમગ્ર પ્રક્રિયા સંપન્ન થવામાં મતદારોના, આપ લોકોના, આમ જનતાનો, રાજકીય પક્ષના આગેવાનોનો પણ ખૂબ મોટું યોગદાન છે. એટલે એ યોગદાન બદલ પોલીસ વડા તરીકે આભાર વ્યક્ત કરું છું અને આજે વડોદરા શહેરના અધિકારીઓ અને રેન્જના અધિકારીઓ સાથે મારી મીટિંગ થઈ બધાને મળીને અભિનંદન પાઠવ્યો છું અને ભવિષ્યમાં પણ ગુજરાત પોલીસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ
આ પ્રકારની સારી કામગીરી કરતા રહેશે એવા આશા પણ મેં વ્યક્ત કરી છે. ધન્યવાદ. એક સવાલ એ લઈશ કે વડોદરા શહેર અને રેન્જ ના અધિકારીઓ સાથે તમે ચર્ચાઓ કરી, સૌથી ચેલેન્જિંગ કોઈ એવી ઘટના બની હોય, કેમકે સંવેદનશીલ અતિ સંવેદનશીલ સહિત તમામ જે વિસ્તારોમાં વોટિંગ ઉપર નજર રાખી રહ્યા હતા, સુરક્ષા રાખી રહ્યા હતા, કોઈ એક એવી વાત અથવા જે અધિકારીઓએ શેરી કર્યું હોય, સાથે એ ચેલેન્જિંગ જે છે એને સફળતાપૂર્વક પાર પાડી અને શાંતિપૂર્ણ માહોલ સ્થાપ્યો હોય આવી કોઈ ઘટના? આપણે જાણીએ છીએ કે ચૂંટણીમાં અલગ અલગ પ્રકારની સેન્સિટિવિટીઝ હોય છે. એ સેન્સિટિવિટી પછી કાસ્ટ લાઇન ઉપર હોય, કોમ્યુનલ લાઇન ઉપર હોય, પોલિટિકલ સેન્સિટિવિટી હોય, કાયદા અને વ્યવસ્થાના પ્રશ્નો હોય, એ તમામ અલગ અલગ બાબતોમાં આપણી તૈયારીઓ હોય છે. અને એ તૈયારી કરવામાં જે સમગ્ર પ્રક્રિયા છે એમાં ઇલેક્શન કમિશનની જે ગાઈડલાઇન્સ છે એ ધ્યાનમાં રાખીને જ કરવાની થતી હોય છે. જ્યાં સુધી આ ઇલેક્શનનો સવાલ છે, આ લોકસભા ઇલેક્શનમાં અલગ અલગ પ્રકારની ચુનૌતીઓ લોકલ લેવલ ઉપર અને રાજ્યવ્યાપી પણ ગુજરાત પોલીસ સમક્ષ હતી. પોલિટિકલ સેન્સિટિવિટી, કાસ્ટ સેન્સિટિવિટી, લો એન્ડ ઓર્ડર ઇશ્યુઝ, કોમ્યુનલ ઇશ્યુઝ, મેન પાવર ડિપ્લોયમેન્ટ, આઇડેન્ટિફિકેશન ઓફ સેન્સિટિવ એરિયાઝ, એ તમામનું જે પ્રક્રિયા છે એ છેલ્લા મતદાનના 2 મહિના પહેલાંથી ચાલુ થઈ ગયા છે. અને ઓવરનાઇટ પોલીસની કામગીરીના કારણે આ સફળતા આપણને મળી છે એવું નથી, એમાં છેલ્લા 2-3 મહિનાની મહેનત છે. અને એ મહેનત ફક્ત વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ નથી કરી, ગુજરાત પોલીસના દરેક પોલીસ અધિકારી, દરેક પોલીસ કર્મચારી, ઠેઠ કોન્સ્ટેબલ સુધી લોકોએ મહેનત કરી છે. લોકલ ઇશ્યુઝ હોય, એ લોકલ ઇશ્યુઝ પણ એમની રીતે ચેલેન્જિંગ થઈ જાય છે. એટલે તમામ ચેલેન્જીસ લોકલ ઇશ્યુઝના સિટી લેવલના, રેન્જ લેવલના, રાજ્ય લેવલના, એ તમામ સેન્સિટિવિટીઝને ધ્યાનમાં રાખીને તૈયારી કરવામાં આવી હતી. અને કોઈપણ ઇલેક્શન સમગ્ર વહીવટી તંત્ર માટે તો ચેલેન્જિંગ હોય જ છે, પણ પોલીસની પણ અલગ પ્રકારની ચેલેન્જીસ છે. અને એટલા માટે હું કહું છું કે મને ખૂબ ગર્વ છે કે ગુજરાત પોલીસે તમામ અધિકારીઓએ જે મહેનત કરી છે અને આજે ચેલેન્જીસ આઈડેન્ટિફાઈ કરી અને ચેલેન્જીસને આઈડેન્ટિફાઈ કર્યા પછી એને અનુરૂપ તૈયારી કરી, એ બંનેમાં આપણને ખૂબ સારી એવી સફળતા આપણને મળી છે. પોલીસ કર્મીઓ અને ખાસ કરીને આ લોકસભાની ચૂંટણીમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ પણ ખૂબ મોટી સંખ્યામાં ગુજરાત રાજ્યમાં આવ્યા હતા આપણને મદદરૂપ થવા માટે, અને અલગ અલગ એકમોમાં લોકોને ડિપ્લોયમેન્ટ થઈ હતી, અલગ અલગ જગ્યાએ ડિપ્લોયમેન્ટ થઈ હતી, બરોડા શહેરમાં, વડોદરા રેન્જમાં અને સમગ્ર રાજ્યમાં એ ડિપ્લોયમેન્ટ થઈ હતી. ગરમીના સમયમાં મતદાનના દિવસે આપણા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને જે ફૂડ પેકેટની બાબત હોય, ઓઆરએસની બાબત હોય, એ લોકોની હાઇડ્રેશન બરાબર હોય એના માટે પણ ખાસ ચિંતા કરવામાં આવી, અને એના માટે અલગથી ફંડ પણ આપણને મળી હતી. અને એ ફંડના ઉપયોગ કરીને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આટલી મોટી સંખ્યામાં બહારથી પણ જે લોકો આવ્યા હતા સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ, એ લોકોના અધિકારીઓ અને કર્મચારીઓ ખૂબ સંતોષના ભાવનાથી પાછા ગયા છે. અને એ લોકોએ પોતાના એસપી સાહેબોને ખૂબ આભાર પણ વ્યક્ત કરી છે કે ગુજરાત પોલીસે એ લોકો માટે પણ ખાસ વ્યવસ્થા, રહેવાની, જમવાની, વાહનની વ્યવસ્થા હોય, એ તમામ વ્યવસ્થાઓમાં દરેક સીપી અને એસપીએ ખૂબ સારી મહેનત કરી હતી. અને એ લોકો કમ્ફર્ટેબલ હોય અને એ લોકો પોતાની જે જવાબદારી છે એ યોગ્ય રીતે નિભાવી શકે એના માટે અલગ અલગ તૈયારીઓ કરવામાં આવી હતી. અમુક એકમોમાં તો મને ખબર છે કે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના જે અધિકારીઓ અને કર્મચારીઓ આવ્યા હતા એ લોકો માટે આ ગરમીનો સમય હતો એટલે એ લોકોની એક મેડિકલ ફિટનેસ ટેસ્ટ પણ કરવામાં આવ્યું હતું.
મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું હતું અને એમાં એક બે લોકોનું પણ ઓપરેશન પણ કરાવવાનું થયું હતું, એ સારવાર પણ કરાવવાની જરૂર પડી હતી, એ તમામે આપણે કરી છે. એટલે તમામ તૈયારીઓ ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી છે, એનાથી મને ખૂબ સંતોષ અને ખૂબ આનંદ છે. ધન્યવાદ. એ તમે સીપી સાફથી મેળવી લેજો. થેન્ક યુ.